આજે આપણે ધોરણ 10ના ચેન્જ ધ ટેક્સ મુદ્દા વિશે આપણે આજે વાત કરવાની છે. તો આપણે ગ્રામરની અંદર આ ચેન્જ ધ ટેક્સ મુદ્દો જે છે એ આપણને 2 માર્કની અંદર પૂછવામાં આવે છે કે 2 માર્કની અંદર આ મુદ્દો જે છે એ પૂછવામાં આવે છે. હવે ચેન્જ ધ ટેક્સ ને અંદર શું આવે છે કે ચેન્જ ધ ટેક્સ ની અંદર આવે છે શું, તો એમની અંદર એક તમને પેરેગ્રાફ આપેલો હોય છે, એની અંદર વિવિધ પ્રકારના ચેન્જ એટલે કે ફેરફારો કરવાની જે છે એ તમને કહેવામાં આવે છે. અને એ આખા પેરેગ્રાફની અંદર 5 કે 6 જે છે એ ફેરફારો કરવાના કે જેના કારણે આપણને પૂરા 2 માર્ક મળી જાય છે. તો ચાલો મિત્રો આપણે આજે ચેન્જ ધ ટેક્સ મુદ્દો જે છે એમની વાત કરીએ. તો શરૂઆતમાં જે છે એ આ ચેન્જ ધ ટેક્સ મુદ્દો છે એ 51મો પ્રશ્ન છે. આપણે બોર્ડના પેપરની અંદર જે છે એ પ્રશ્ન ક્રમાંક જે છે એ 51 જે છે એની અંદર પૂછવામાં આવે છે. સાથે સાથે 2 માર્કમાં પૂછવામાં આવે છે કે આ મુદ્દો 2 માર્કની અંદર પૂછવામાં આવે છે. તો ચાલો હવે આપણે ચેન્જ ધ ટેક્સ ની શરૂઆત કરીએ. તો ચેન્જ ધ ટેક્સ ની અંદર જે છે એ આપણને 4 પ્રકારની અંદર જે છે એ પૂછવામાં આવે છે. તો એની અંદર 4 મુદ્દા જે છે એને આવરી લેવામાં આવ્યા છે કે જેના કારણે 2 માર્ક થઈ જાય. તો પહેલા મુદ્દા તરીકે જે છે ઈ છે જેન્ડર, જેન્ડર કહેતા જાતિ. પહેલા મુદ્દા તરીકે છે જેન્ડર ચેન્જ એટલે કે જાતિ પરિવર્તન. જાતિ પરિવર્તન નો મુદ્દો હોઈ શકે અથવા તો પ્રોનાઉન, પ્રોનાઉન કહેતા સર્વનામ. પછીનો જે ત્રીજો મુદ્દો જે છે એ મુદ્દો છે ટેન્સ, ટેન્સ. અને છેલ્લો અને જે ચોથો મુદ્દો જે છે એ છે નંબર, ટેન્સ કહેતા કાળ અને નંબર કહેતા વચન પરિવર્તન. તો ઉપર છેલ્લી આપણે માહિતી આ 4 મુદ્દાની લઈએ. તો પહેલો મુદ્દો જે છે એ જેન્ડર ચેન્જ, જેન્ડર કહેતા જાતિ પરિવર્તન એટલે કે નરનું નારીમાં અને નારીનું નરની અંદર જે છે એ ફેરફાર કરવાનો એવો એક મુદ્દો આપણે પૂછવામાં આવે છે. અથવા તો પ્રોનાઉન કહેતા સર્વનામ. તમને આપેલું હોય આય એની જગ્યાએ તમને એમ કે આય ની જગ્યાએ તમે વી મૂકીને આખો પેરેગ્રાફ ફેરવો તો એ રીતનો પૂછવામાં આવે છે. અથવા તો ટેન્સ અથવા કાળ મુદ્દો કે તમને સાદા વર્તમાન કાળ કે સાદા ભવિષ્યકાળનો મુદ્દો આપવામાં આવે અને એમાંથી જે છે એ ચાલુ ભવિષ્યકાળમાં અથવા તો પૂર્ણ ભવિષ્યકાળની અંદર એમની અંદર જે છે એ તમને ફેરવવાનું કહે છે. અને છેલ્લે જે આવે છે એ નંબર ચેન્જ, નંબર ચેન્જ કહેતા વચન પરિવર્તન. એક વચનનું બહુવચનમાં અથવા તો બહુવચનનું આપેલું હોય તો એનું એક વચનની અંદર જે છે એ ફેરફાર કરવાનું આપણને કહે છે. આ 4 મુદ્દામાંથી આપણને જે છે એ ગમે તે એક મુદ્દાનું 2 માર્કનો પ્રશ્ન કરવામાં આવશે. તો ચાલો આપણે આજે જે છે એ જેન્ડર ચેન્જ એ મુદ્દાની આપણે આજે વાત કરવાની છે. તો જેન્ડર ચેન્જ માટે આપણે ચેન્જ ધ જેન્ડર, તો આ મુદ્દાની આજે આપણે વાત કરવાની છે એટલે કે ચેન્જ ધ જેન્ડર એટલે કે ચેન્જ કહેતા બદલો અથવા તો ફેરફાર કરો, જેન્ડર કહેતા જાતિની અંદર. તો આપણે જાતિની અંદર કુલ 3 જાતિ આવે છે. પહેલી જાતિ તો કે નર જાતિ, બીજી જાતિ કહેતા નારી અને ત્રીજી જાતિ કહેતા નાંજે તર. તો આ ત્રણેય જાતિની અંદર જે છે એ આપણે ફેરફાર કરવાના આવે છે. તમને ઉદાહરણ તરીકે મેન આપેલું છે, નરમાં મેન આપેલું છે અને તમને અંદર કહેવામાં આવે કે ચેન્જ ધ જેન્ડર. તો મેનનું જાતિ પરિવર્તન, મેન કહેતા પુરુષ, તો પુરુષનું જાતિ પરિવર્તન ગુજરાતી મુજબ શું થાય તો કે સ્ત્રી. તો અંગ્રેજીમાં પણ મેનનું જાતિ પરિવર્તન થાય તો મેનનું સ્ત્રી જાતિ પરિવર્તન જેન્ડર ચેન્જ તો શું થશે તો કે વુમન, વુમન કહેતા પણ સ્ત્રી. તો આવી રીતના આપણે જે છે એ જેન્ડર ચેન્જ નો આખો મુદ્દો જે છે એ ભણવાનો છે. તો જેન્ડર ચેન્જ માટે ઘણા બધા આપણને શબ્દો આપવામાં આવેલા છે તો એના વિશે આપણે વાત કરવાની છે. તો ચાલો મિત્રો આપણે આવા ઘણા બધા શબ્દો વિશે વાત કરીએ. તો જો મિત્રો આપણે જાતિ પરિવર્તનના ઘણા બધા આપણને ઉદાહરણો આપેલા છે તો એમાંના મેં
અમુક ઉદાહરણો જે છે એ આમાં મેં બોર્ડ ની અંદર લખેલા છે અને સાથે સાથે આપણને આપણી દસમાની જે ગ્રામર છે એમની અંદર પણ ઘણા બધા જે ઉદાહરણો છે એ આપેલા છે તો આપણે તે ઉદાહરણો વિશે જોઈ લઈએ તો કે હી હી કહેતા તે તો એનું સાચી પરિવર્તન શું થઈ જાય છે તો કે શી શી કહેતા તે એની એટલે કે હી છે એ પુરુષ માટે વપરાય છે અને શી કહેતા નારી અથવા તો સ્ત્રી માટે વપરાય છે તો આવી રીતના જે છે એ સાચી પરિવર્તન કરવાના છે ઉદાહરણ તરીકે બોય છે બોય કહેતા છોકરો અને એનું સાચી પરિવર્તન શું થાય છે તો કે ગર્લ ગર્લ કહેતા છોકરી એવી જ રીતનું કિંગ કહેતા રાજા અને ક્વીન કહેતા રાણી તો આવી રીતના જે છે એ સાચી પરિવર્તન કરવાનું છે તો આપણને એક આવું અહીંયા ઉદાહરણ આપેલું છે કે આપેલો જે પેરેગ્રાફ છે એનું સાચી પરિવર્તન કરવાનું છે તો તમને કીધું છે કે રી રાઈટ એટલે કે ફરી વખત લખો તો ફોલોઈંગ ટેક્સ નીચેનો મુદ્દો યુઝિંગ મિસિસ ગુપ્તા કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે તો કે મિસિસ ગુપ્તાનો ઉપયોગ કરવાનો છે એટલે કે શ્રીમતી ગુપ્તાનો ઉપયોગ કરવાનો છે કોની જગ્યાએ તો કે ઇન પ્લેસ ઓફ મિસ્ટર ગુપ્તા એટલે કે શ્રીમાન ગુપ્તા જે છે એમની જગ્યાએ શું લખવાનું છે તો કે મિસિસ ગુપ્તા લખવાનું છે તો આપણે એક રીતના આ ઉપરનું જે ટાઇટલ છે એ મુજબ પણ આપણને ખબર પડી જાય કે આખો મુદ્દો જે છે એ જાતિ પરિવર્તનનો છે અથવા તો તમને નીચે છે એ સ્ટાર્ટ ધીસ વે તરીકે આપેલ હોય કે આ મુજબ શરૂ કરો તો અહીંયા તમને લખેલો છે કે મિસિસ ગુપ્તા અને ડોટ 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 કરેલો છે એટલે કે આગળ તમારે લખવાનું છે તો આવી રીતના પણ આપણને ખબર પડી જશે કે અહીંયા આપણને મિસ્ટર ગુપ્તા આપેલું છે અને સ્ટાર્ટ ધીસ વે માં મિસિસ ગુપ્તા આપેલું છે તો આપણને ખબર પડી જાય કે આખો મુદ્દો છે એ સાચી પરિવર્તન કરવાનો છે તો ચાલો મિત્રો આપણે સાચી પરિવર્તનના મુદ્દાની આપણે સોલ્યુશન કરીએ તો પહેલા આપણે સૌપ્રથમ નક્કી કરી નાખવાનું કે આમાંથી જે છે કયા કયા શબ્દોનું સાચી પરિવર્તન થશે તો આપણને પહેલું જ કીધું છે કે મિસિસ ગુપ્તા અને મિસ્ટર ગુપ્તાનો ફેરફાર કરવાનો તો અહીંયા આપણને આપેલો છે મિસ્ટર ગુપ્તા એટલે કે શ્રીમાન ગુપ્તા તો એમની જગ્યાએ આપણે શું લખવાનું છે તો કે મિસિસ ગુપ્તા લખવાનું છે એટલે કે શ્રીમતી ગુપ્તા લખવાનું છે તો એક ફેરફાર અહીંયા થાય છે સાથે સાથે પોઈટ પોઈટ કહેતા કવિ તો કવિને પણ સાચી પરિવર્તન ગાય પોઈટ નું પોઈટેસ અથવા તો કવિયત્રી જે આપણે ગુજરાતીમાં પોઈટેસ ને કવિયત્રી કહીએ છીએ તો એમનું પણ ફેરફાર થાય છે સાથે સાથે સાચી પરિવર્તન કરવાનું છે એટલે હી તો હી નું પણ ફેરફાર થાય છે પછી તો કે અહીંયા પણ હી એમનો ફેરફાર થાય છે પછી મેન તો મેન નો પણ સાચી પરિવર્તન થશે એ જ રીતનું આ હી નું પણ થશે પછી તો કે હીઝ એમનો પણ ફેરફાર થાય છે બસ આ એટલા ફેરફાર જે છે એ આપણે એની અંદર કરવાના છે બાકીનો આખો મુદ્દો જે છે એમને લખી નાખવાનો છે પણ જે અમુક જે મેં શબ્દમાં જે ચોરસ કર્યા છે એમને તે ફેરફાર આપણે કરવાના છે અને આપણને કીધું છે કે રી રાઈટ આખો મુદ્દો ફરી વખત લખવાનો છે સુધારી ન તો શું કીધું કે મિસ્ટર ગુપ્તાની જગ્યાએ આપણે મિસિસ ગુપ્તા લખવાનું છે તો આખો મુદ્દો ફરી વખત કરવાનો છે તો ચાલો મિત્રો આપણે આ મુદ્દાને જે છે એ જેન્ડર ચેન્જ કરીએ તો આપણે મિસ્ટર ગુપ્તાની જગ્યાએ શું લખવાનું કીધું છે તો કે મિસિસ ગુપ્તા ગુપ્તા પછી તો કે ઇઝ તો ઇઝ નું ઇઝ રહે છે જો મિત્રો આપણે ખાલી સાચી પરિવર્તન કરવાનું છે કાળ પરિવર્તન કરવાનું નથી વસંત પરિવર્તન કરવાનું નથી એવું કાંઈ પણ કરવાનું નથી ખાલી આપણે જે છે એ સાચી પરિવર્તન જ કરવાનું છે એટલા માટે આપણે ખાલી સાચી પરિવર્તન કરશું કાળમાં પણ પરિવર્તન કરશું ન એટલા માટે બધા શબ્દ એમ નામ તો અનુ અ પોઈન્ટ નું શું થઈ જશે તો કે પોઈટેસ એટલે કે કરીએ ત્રી સાથે સાથે આપણે ચોરસ કરતા જઈએ કે જેના કારણે લોકોને અથવા તો પેપર જે જોવા વાળા વ્યક્તિઓ છે એમને ખબર પડે કે આપણે ફેરફાર ક્યાં ક્યાં કર્યા છે તો અહીંયા પૂર્ણ વિરામ આવી ગયો છે પછી તો કે ઈ નું શું થઈ જશે સાચી પરિવર્તન તો કે શી તો એની પણ આપણે ચોરસ કરી નાખશું રાઇટ્સ નો રાઇટ્સ પોએમ્સ નો પોએમ્સ ઇન હિન્દી તો કે હિન્દી એમ નામ રહેશે હિન્દી પછી તો કે હી હી નું પાછું શું થઈ જાય છે તો કે શી થઈ જશે ઇઝ એન એક્સપિરિયન્સ્ડ એક્સપિરિયન્સ્ડ મેન તો મેન નું શું પરિવર્તન થશે તો કે મેન નું પરિવર્તન આપણે અહીંયા જોયું છે શું થશે મેન કહેતા પુરુષ અને વુમન કહેતા
સ્ત્રી, તો મેન નું પરિવર્તન શું થઈ જશે? તો કે વુમન અથવા તો સ્ત્રી જે છે એનું પરિવર્તન થશે. પછી તો કે ઈ ની જગ્યાએ પાછું શી, તો શી હેઝ સ્પેન્ટ મોસ્ટ ઓફ. પછી આવ્યું છે ઇઝ, તો ઇઝ કહેતા તેણીનું અથવા તો તેનો, એટલે ઇઝ જે છે એનું પણ પરિવર્તન શું થશે? હર. કારણ કે આપણે આખો પરિવર્તન કઈ નાખ્યો છે, અહીંયા પુરુષ ગુપ્ત ની વાત છે અને અહીંયા સ્ત્રી ગુપ્ત ની વાત છે, એટલે અહીંયા પણ ઇઝ જે છે એનું શું થઈ જશે? અહીંયા હર થઈ જશે. એટલા માટે અહીંયા આપણે લખ્યું હર. સાથે સાથે આગળ જોઈએ તો કે લાઈફ સર્વિંગ ધ કન્ટ્રી, સર્વિંગ ધ કન્ટ્રી. તો જો મિત્રો આવી રીતના જે છે એ આખો આપણો મુદ્દો આવે છે, કે તમને કીધું છે કે રીરાઈટ ફરી વખત લખવાનો છે. નીચેનો મુદ્દો કઈ રીતનો? તો કે મિસિસ ગુપ્તા જે છે એ મિસ્ટર ગુપ્તા ની જગ્યાએ ઇન પ્લેસ ઓફ. તમારે એટલું યાદ રાખવાનું કે આપણને કઈ ખબર ન પડે તો ઇન પ્લેસ ઓફ એની પછીનો જે શબ્દ તમને આપેલો છે એ શબ્દની જગ્યાએ તમને જે પહેલો શબ્દ આપ્યો છે એ લખવાનો છે. એટલા માટે આપણને કીધું કે આખો પેરેગ્રાફ ફરી વખત લખો. કઈ રીતનો? તો કે મિસ્ટર ગુપ્તા ની જગ્યાએ આપણે શું લખવાનું છે? મિસિસ ગુપ્તા લખવાનું છે. તો આવી રીતના આપણે જે છે એ વિવિધ પ્રકારના ફેરફાર કર્યા, જાતિની અંદર ફેરફાર કર્યા છે. તો ફરી વખત એક વખત જોઈ લઈએ તો કે મિસ્ટર ગુપ્તા ની જગ્યાએ આપણે શું લખવાનું છે? મિસિસ ગુપ્તા. પછી પોઈન્ટ નું શું થઈ ગયું? પોઈન્ટ એસ. ઈ નું શું થઈ ગયું? તો કે શી થઈ ગયું. એવી રીતના આપણે આપણી ગ્રામર ની અંદર અથવા તો અહીંયા પણ આપણે ઘણા બધા જે છે એ ઉદાહરણ લખ્યા છે. તો આ ઉદાહરણ મુજબ આપણો જે છે એ જેન્ડર ચેન્જ જે છે આખો બે માર્ક ની અંદર પૂછાય છે. આપણે જે આગળના જે ચાર મુદ્દા જે આપણે તમને કીધા, જેન્ડર ચેન્જ, પ્રોનાઉન, નંબર અને ટેન્સ, તો એમાંનો એક મુદ્દો જે છે આપણો જેન્ડર ચેન્જ નો છે. તો જેન્ડર ચેન્જ નો એક સ્પેશિયલ મુદ્દો આપણને પૂછવામાં આવે છે, અથવા તો પ્રોનાઉન નો પૂછે, કાળ નો પૂછે, પણ આ જે પ્રશ્ન જે છે એ એકાંકમાં ક્રમાંક ની અંદર જે છે એ આપણને પેપર ની અંદર પૂછવામાં આવે છે. અને કુલ કેટલા માર્ક નો હશે? બે માર્ક ની અંદર હશે. અને એની અંદર ચાર કે પાંચ ફેરફાર જે છે એ હશે. અને આપણે મોટાભાગના ફેરફાર આશા પડે એ માટે આપણે ગ્રામર ની અંદર ઘણા બધા ઉદાહરણ એને આપેલા છે. તો એ ઉદાહરણનો પણ આપણે વાંચીને જે છે એ અભ્યાસ સારી રીતે કરીશું. નમસ્કાર.